જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામમાં ગત તારીખ 11ના રોજ મોડી રાત્રે રવનીના રહેવાસી રફીક આહમદભાઈ સાંઘ અને જિહાલ સાંઘ પોતાની વાડીએથી પરત ફરતા હતા ત્યારે પિતા પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરતા આરોપી ખુરી સાંધ, ઉશેન સાંધ, પોલો સાંધ, જુમા સાંધ, હનો સાંધ, હબીબ સાંધ અને ઇસ્માઇલ સાંધ નામના શખ્સો દ્વારા આ હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા તમામ આરોપીઓને પોલીસે અલગ અલગ જગ્યાએથી ઝડપી લીધા છે. આ હત્યાના ઉપયોગમાં લેવાયેલ હથિયાર અને ગાડી મળી કુલ રૂપિયા 15 લાખનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. 11 મેના રોજ વંથલી પોલીસ સ્ટેશનના રવની ગામે પિતા અને પુત્રની ફાયરિંગ કરીને જે હત્યા કરેલી એમાં કુલ 7 આરોપી વિરુદ્ધ મર્ડર સાથે આર્મ્સ એક્ટ અને રાયોટિંગનો ગુનો વંથલી પોલીસ સ્ટેશનમાં 11 તારીખ દાખલ કરેલો. વંથલી પીએસઆઈ શ્રી કેશોદ, એસડીપીઓ શ્રી અને એમની તમામ ટીમ ખૂબ સારી મહેનત કરેલી. આ તપાસ ખૂબ ગંભીર હોય, ડબલ મર્ડરનો બનાવ હોય, ફાયરિંગ સાથે હોય, તાત્કાલિક આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ શ્રી પટેલને સોંપવામાં આવેલી. ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપી ખૂબ ઝડપી પકડાય એ માટેની તજવીજ હાથ ધરેલી. અલગ અલગ ટીમો સ્થાનિક અને જિલ્લા બહાર અને રાજ્ય બહાર આરોપીઓની શોધખોળ કરવા માટે અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સથી માંડી અને અન્ય આરોપીઓને પકડવા માટેની તમામ યુક્તિ પ્રવૃત્તિઓ હાથ ધરેલી. ત્યારબાદ એક માહિતી મળતા કે કેટલાક આરોપીઓ અહીંથી ભાગી અને ઇન્દોર બાજુ ગયા છે અથવા તો એમનેથી આઉટસ્ટેટમાં ગયા છે, એ ટીમ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી ઝાલા અને એમની ટીમ છે એમની પાછળ પીછો કરેલો. હકીકત મળતા છેલ્લે એ લોકોને જયપુરની એક હોટલથી મુખ્ય જે બે આરોપીઓ છે એ આરોપી પૈકી એક રહીમ ઉર્ફે ખુરી અને બીજો હુસેન અલ્લા રખા સાંધ, આ બંને આરોપીઓને જયપુરની એક હોટલમાંથી એલસીબી પીએસઆઈ શ્રી ઝાલાની ને એમની ટીમે છે એમને પકડેલા. ત્યારબાદ આ આરોપીઓ ને વધુ સઘન પૂછપરછ કરી બાકીના અન્ય આરોપીઓ ક્યાં ક્યાં સંતાયા હોઈ શકે, ક્યાં ગયા હોય એ બાબતે એમને શું વાત થયેલી છે આ બાબતની ખાસ તપાસ કરતા અન્ય જે બાકીના 5 આરોપીઓ છે એ પણ પકડી અને ગઈકાલ રાત્રે એમને અટક કરેલા છે. એમને આ જે આરોપીઓ છે એમાં ખાસ કરીને આ જે જયપુર બે જે આરોપીઓ પકડાયા એમના ઇતિહાસમાં એવું જોવા મળેલું છે કે અહીંથી આ 5 આરોપીઓ સાથે પહેલેથી સંકળાયેલા હતા. એમને ગુનાહિત ઇતિહાસની સાથે સાથે અગાઉ 1 વર્ષ પહેલાં સલીમ સાંધનું જે મર્ડર થયેલું એની દાજ રાખીને અને એ આરોપીઓની એક કાવતરું રચી અને આ બે આરોપીઓ ખાસ રહીમ ખુરી અને હુસેન અલ્લા રખા એ અન્ય 5 જે આરોપીઓ છે જે પૈકી ત્યાં રવનીના એક ઇમ્તિયાઝ ઉર્ફે પોલો, જુમ્મા હબીબ સાંત, હનીફ ઉર્ફે હનો ઇસ્માઇલ સાંત, હબીબ ઇબ્રાહીમ સાંત અને ઇસ્માઇલ ઇબ્રાહીમ સાંત, આ કુલ 7 આરોપીઓ છે એ પકડી અને એમણે સંતાડેલા આંબલિયા ગામની સીમમાં જે હથિયારો જે સંતાડ્યા હતા એ હથિયારો પણ એલસીબીએ રિકવર કરેલ છે. કુલ જે હથિયારો એમની પાસેથી મળી આવેલ છે એ પૈકી એક દેશી તમંચો છે, એક જામગરી છે, એક દેશી બનાવટની એક પિસ્ટલ છે અને સાથે સાથે એક દેશી બનાવટનો બીજો 12 જોટાનો આમ કુલ 4 હથિયાર. આ ઉપરાંત એમની પાસેથી 6 જીવતા કારતીસ, 40 જેટલા છરા મળેલા છે જે ગન પાવડર સાથે ઉપયોગ કરી શકાય એવા 50 ગ્રામથી વધારે ગન પાવડર છે. મોબાઈલ એમની સાથે એમણે જે ડોંગલે ખરીદેલું, કારણ કે આ આરોપી બે જે આરોપીઓ છે એમને સમગ્ર કાવતરું અહીંથી રચી અને એ બંને જઈ અને પોલીસની પકડથી દૂર રહે એ માટે એક ડોંગલ પણ લીધેલું અને એ ડોંગલના મારફતે એ ઇન્ટરનેટ કોલથી અહીંયા અહીંના લોકોની ગતિવિધિ જાણી શકે અને સંપર્ક કરી શકે એ માટે જે ખરીદેલું. આ તમામ સહિત એ જે કિયા ગાડીમાં અહીંથી આ બનાવના આ કાવતરું રચીને જે ગયેલા એ કિયા ગાડી સહિતનો કુલ 15,90,000થી વધારેનો મુદ્દામાલ છે એ પોલીસે કબજે કરેલ છે. હાલ આ 7 આરોપીઓ છે એમને અટક કરી અને એમની પાસેથી આ હથિયારો કબજે કર્યા પછી આગળની નામદાર કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ એ આરોપીની પૂછપરછ ચાલુ છે. જે લતીફ સલીમનો આરોપી છે એ પેરોલ જમ્પ થયેલાની હકીકત સાચી છે,
પણ આ લોકોને કારણ હાલ એમને કોઈ એટેક કરે કે એ પ્રકારની એમની જે અદાવત હતી એમાં આ લતીફની સાથે આ હાલ જે મરણ જનાર પિતા અને પુત્ર બંને એ લતીફ સાથે એમને આગળના સલીમના મર્ડર વખતે સાથે હતા આરોપ સહઆરોપી તરીકે. એટલે એક વેરવૃત્તિના કારણે આ બંને પિતા પુત્રને હાલ મારવાનું પ્રાથમિક તપાસમાં મળેલું છે. વધુ આ બાબતે હજુ લતીફ છે એ બહાર છે, પેરોલ ડમ છે અને એને પણ પકડવા માટેની હાલ તજવીજ ચાલુ છે. આ આરોપીઓએ એમના અગાઉના જે બનાવો બનેલા છે એકબીજાની દુશ્મનાવટના કારણે, કારણ કે 2012માં પણ એવું આ એકના એનું એક મર્ડર થયેલું, ત્યારથી આ બંને જે કુટુંબો છે એમના વચ્ચેનો એક વિવાદ ચાલી રહ્યો છે અને એક વેર પ્રકારનું ચાલી રહ્યું છે. એના કારણે વેરનું આ એક અંજામ છે. ખાસ કરીને આ જે આરોપીઓ છે એ પૈકી આ 7 આરોપીમાં ખાસ એક હબીબ ઇબ્રાહીમને બાદ કરતા તમામનો ખૂબ ગંભીર પ્રકારનો ગુનાહિત ઇતિહાસ પણ છે. બિલકુલ જુસફ અલ્લારખાનું જ આ ગ્રુપ છે કે જે હાલ જેલમાં છે, એ જુસફ અલ્લારખાના ગ્રુપના આ લોકો છે અને એમના કુટુંબી સગા પણ થાય છે. આરોપી પાસે મેં આપને જણાવ્યું કે એક આંબલિયા ગામની સીમમાં જ્યારે આરોપીને અટક કર્યા પછી એમને સઘન પૂછપરછ યુક્તિ પ્રયુક્તિના આધારે એમણે સરકારી પંચોની હાજરીમાં આંબલિયા ગામની સીમમાંથી એ હથિયારો છે એ જ્યાં ફેંકી દીધા હતા, સંતાડ્યા હતા, એ મેળવી લીધા છે અને આ તમામ હથિયારોની રિકવરી છે એ તપાસ કરનાર અધિકારીએ કરેલી છે. આમ તો 11 તારીખે જે બનાવ બન્યો ત્યારથી જ ત્યાં અન્ય કોઈ બનાવ ન બને, કારણ કે એક વેર વૃત્તિના કારણે આ ઘટનાઓ બની છે, એના કારણે ત્યાં વિશેષ કોઈ એવી ઘટના ન બને એ તકેદારીના ભાગરૂપે ત્યાં બંદોબસ્ત રાખેલો હતો અને હાલ પણ આ બંદોબસ્ત ચાલુ છે. હાલ તમામ આરોપીઓ પકડાયેલા છે તો અન્ય કોઈ ઘટના ન બને એના માટે પોલીસ વિભાગ તરફથી તકેદારી રાખવામાં આવી રહી છે.